સંપ્રદાયના હોય, કોઈ દીકરો બાપ આરે અભદ્ર વર્તન કરે તો એની પછી દીકરાને રાખે બાપો, બસ. તો આ ગુરુ શિષ્યની એવી પરંપરા છે, એ મારો શિષ્ય છે. હવેથી હું અહીંયા રહેવાનો છું. બાપ પછી દીકરો ગાદી આવે, દીકરાનો દીકરો ગાદીએ ન આવે. લોકો પ્રી પ્લાન સાથે જ આવ્યા છે અને હજુ કોર્ટે કોઈ આદેશ કરેલો નથી, એટલા માટે આ કોર્ટના વિરોધમાં, સનાતનના વિરોધમાં અને ભારતીય આશ્રમની દિવ્ય પરંપરાના વિરોધમાં આ કામ થયું છે. એટલા માટે હું તો કહું કે ગિરનારી મહારાજ હરિયાન ભારતીજીને ખૂબ સદબુદ્ધિ આપે. બધા આશ્રમોમાં મારા ગુરુજીએ મારા શિષ્યોને, ભારતી બાપુનો શિષ્ય હું હતો, મારા શિષ્યોને બધાને અલગ અલગ જગ્યાએ વ્યવસ્થા માટે સોંપ્યું હતું. કોઈ મેનેજિંગ ટ્રસ્ટી બનાવ્યા કે મહંત બનાવ્યા એવું કોઈ નહોતું. મહંત મને એકને જ બના વિલ કરી દીધો હતો, વિલ વસિયત તો સામુ આણે ઋષિ ભારતીને સોંપ્યું હતું. એણે ટ્રસ્ટીઓને આરે એટલું બધું અભદ્ર વર્તન કર્યું, ગાળી ગલોજ કર્યા. અને અમારા મુકેશભાઈને તો એક વખત એટલા બધા અકળાઈને બોલી ગયા કે મુકેશભાઈથી સહન ન થયું તો નીકળી ગયા. તો આવું વર્તન આશ્રમની અંદર અને એમાંય ટ્રસ્ટીઓ સાથે તો ન ચાલે. અને બીજું, દુકાનોના ભાડા આવે છે, એ ભાડાનો કોઈ પહોંચ પુરાવો છે નહીં. એ ટ્રસ્ટના ખાતામાં જમા કરવા જોઈએ, ટ્રસ્ટના ખાતામાં જમા થતા નથી. ટાવરનું ભાડું ઘણા સમય ખાધું, પછી મુકેશભાઈને ખ્યાલ આવ્યો એટલે પાછું ટાવરવાળાને બોલાવીને કહી દીધું ટાવરનું ભાડું પાછું ટ્રસ્ટના ખાતામાં મળી જમ. એ સિવાય એક ફ્રોડ ખાતું ખોલાવ્યું વિલાસબેનના નામનું. તો આમાં ટ્રસ્ટમાં કોઈ વિલાસબેન કોઈ છે જ નહીં. તો આવું બધું નાણાકીય ઉસાપન કર્યું. તો ઉસાપતના હિસાબે ટ્રસ્ટીઓ પણ કંટાળી ગયા હતા અને મને કીધું તમે અહીં રહ્યો, તમે નહીં રહ્યો તો આ મિલકત બધી રફે દફે થાય. અને હું તો બધા આશ્રમોમાં ફરતો હોઉં, જૂનાગઢ રહેતો હોઉં, કેવડિયા હોઉં, વાંકિયા હોઉં. તો હવે હું સ્થાયી અહીંયા રહે અને વહીવટ મારે હસ્તક લીધો છે. સંપ્રદાયના હોય, કોઈ દીકરો બાપ આરે અભદ્ર વર્તન કરે તો એની પછી દીકરાને રાખે બાપો, બસ. તો આ ગુરુ શિષ્યની એવી પરંપરા છે, એ મારો શિષ્ય છે. કબજો લીધો ત્યારે હું હાજર નહોતો, એટલે એ લોકો પ્રી પ્લાન સાથે જ આવ્યા છે અને હજુ કોર્ટે કોઈ આદેશ કરેલો નથી, એટલા માટે આ કોર્ટના વિરોધમાં, સનાતનના વિરોધમાં અને ભારતીય આશ્રમની દિવ્ય પરંપરાના વિરોધમાં આ કામ થયું છે. એટલે તદ્દન હું હરિયાનંદ ભારતીના આ બિહેવિયરને વખોડું છું. અને સંત ક્યારે સત્તા સંપત્તિને પ્રોપર્ટી માટે હોતો જ નથી, માત્ર ને માત્ર પરોપકારાય સતામ વિભૂતયઃ, સેવાને માટે હોય છે. તો આશ્રમ હોય કે અન્ય સ્થાનો હોય, માત્ર સેવાના માધ્યમો હોઈ શકે, પરંતુ ટ્રસ્ટ ની જે જગ્યાઓ હોય ક્યારેક કોઈ વ્યક્તિની માલિકી બની જ નથી શકતી, એના સેવકોથી તમે સેવા કરી શકો. બાકી હરિયાનંદ ભારતીની જે નેરો માઇન્ડેડ વિચારધારા છે, એમાંય ખાસ કરીને એમણે જે ભૂવા ડાકલા દોરા ધાગા ને આવું જે કામ કરે છે, એટલે જે સરકારશ્રીએ અંધશ્રદ્ધા નિર્મૂલન બિલ બહાર પાડ્યું છે એના વિરોધમાં એ કામ કરી રહ્યા છે, જે મને ગમતું નથી. એટલા માટે એનામાં મારે ગુરુના દર્શન કેમ કરવા. બીજું કે એણે ગઈકાલે આક્ષેપ કર્યો આર્થિક વહીવટનો, તો મારી પાસે બાપુ બ્રહ્મલીન થયા ત્યારબાદના બધા ઓડિટ રિપોર્ટ, આઈટી રિટર્ન બધું છે અને પહોંચ્યો પણ છે. એટલે એ જે આક્ષેપ છે તદ્દન પાયા વિહોણો છે. અને ગયા વર્ષે એ લોકોએ દાનપેટીના તાળા તોડ્યા હતા, આશ્રમની એફડીના પૈસા એ વાપરે છે, ટાવરના પૈસા એ વાપરે છે, ને હજુ આશ્રમની 20 લાખ જેટલી પ્રોપર્ટી ટેક્સનું દેણું ભરવાનું બાકી છે. અને મેં લેખિતમાં પણ કીધું, છતાં એ પૈસા હજી ભર્યા નથી. અને બીજું કે ભારતીય આશ્રમ સરખેજના નામે એક નર્મદા એણે આશ્રમ ઊભો કર્યો છે, જે ખરેખર નર્મદા નિગમની માલિકી હોવા છતાં પણ ત્યાં સરકારની જગ્યામાં કબજો કરીને બેઠા છે. તો એ પણ આવક ક્યાં જાય છે એનો હિસાબ હું તો કહું નર્મદા નિગમે માગવો જોઈએ. અને ત્યાં ધર્મના નામે કેવા કૌભાંડો થાય છે, ને મારી પાસે એવિડન્સો પણ આવ્યા છે. તો એ બધું કરાવનારું કોણ છે? અને તમે વાક્યાનો આશ્રમ કયો છો, તો વાક્યામાં પણ કેટલા ધર્મના કામ થાય છે ભૂવા ડાકલાને નામે. તો સનાતનના વિરોધમાં આપ કામ કરી રહ્યા છો અને આક્ષેપો ખોટા કરી રહ્યા છો. એટલા માટે હું તો કહું
કે ગિરનારી મહારાજ હરિયાન ભારતીજીને ખૂબ સદબુદ્ધિ આપે, અને જો જૂનાગઢ ભારતી આશ્રમમાં મહાદેવ ભારતીને મહંત બનાવે કે એને વહીવટ સોંપે તો એને વાંધો નથી, પરંતુ સરખેજમાં મને વહીવટ સોંપવામાં આવે કે મહંત બનાવે તો એને તરત વાંધો ઉપજે છે, અને વારે વારે સરખેજના આશ્રમની ઇસ્યુ બનાવીને વાદ વિવાદ ઊભો કરી અને મારી પ્રતિષ્ઠાને કેમ લાંછન પહોંચે, અથવા તો સારા કાર્યો કરીએ ત્યારે એમાં કેમ વિઘ્નો ઊભા થાય, આવા હવનમાં હાડકા નાખવાના પ્રયાસો થઈ રહ્યા છે. અને હજુ કોર્ટે કોઈ આદેશ આપ્યો નથી, તો એ આદેશ વગર ગઈકાલે 100 જેટલા બાઉન્સરો લઈને અમુક સેવકો લઈને આવું એ સનાતનના વિરોધમાં છે. જી.